वन्दे श्रीहरिकृष्ण राजचरणं सर्वेश्वरं स्वामिनम् मायापुरुषप्रेरकं कलिमल रक्षालेकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारिकम् वन्दे कारणकारणं मृषसुतं मुक्तिप्रदम् त मृदम् वन्दे मुक्तमोनिन्द्र पाद् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा प्रशान्तिप्रदम् वन्दे नन्दकिशोस्वामी चरणं श्रीपञ्चसेवाव्रतं श्रीपञ्चसेवाव्रतम्

તારીખ પચીસ મે બે હજાર એકવીસ મંગળવાર લોયધામ ન્યૂજર્સી શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોયધામ પરિવારના તમામ ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ શ્રી મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત આપણે એ જોઈ રહ્યા હતા સંતો સુંદરજી દીવાના આપેલ નિવાસ માં પધાર્યા કરી ભગવાન કરી ઠાકોરજી થાળ ધરાવી સંતો આરામમાં ગયા એને આ બાજુ ભાઈ પણ આરામમાં હતા બંને સાઈડ રાત્રી થયેલી હતી અને રાત્રે ઊંઘ કોને આવે બરાબર ભગત રાત્રે કે દિવસે આવે ભગત વધારે વધારે રાત્રે દિવસે અમુક ને ખરેખર છે ને ઊંઘ વરેલી છે એટલી ભગવાન ને ધ્યાન હોય ને અને ઊંઘમાં ખરેખર જે આનંદ છે ને બીજે કઈ ખરા ક્યાંય નહીં તમે જોજો ઓ માથાજી થાય તો શું કરવાનું ભગત ખબર છે શું કરવાનું આરામ રેસ્ટ કરી લેવાનો તમને ખબર યોગાસનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આસન શવાસન કયું શવાસન આમ સુઈ જવાનું ઓ ઓભા આમ સીધા સુઈ જવાનું કઈ યાદ ના આવે એટલે આ બાજુ સંતો આરામ કરતા હતા અને સંતો આરામ કરતા હતા અને સંતો આરામ કરતા હતા એટલે ધીરે ધીરે કોલાહલ ચાલુ થયો થયો કોલાહલ ચહુ રજુ ધીરે ધીરે કોલાહલ ચાલુ થયો હવે શું કે છે આપણે જોઈએ धीमे धीमे वध्यु कर्णशूल थवा शब्द लाग्यो त्या अतुल मारो मारो कापो कापो कहे एक पण छानु नवर हे કોઈ કાઢે છે ભેસ શબ્દ ઘરેજી કોઈ કરે જો સ્તબ્ધ કોઈ કાઢે શિયાળ અવાજ કોઈ કાઢે શિયાળ અવાજ બને કૂતરા અને કોબાજ ભૂતનું વર્ણન ભગત સ્વામી આરામ કરે છે ધીમે ધીમે કોલાલ ભૂતોએ ચાલુ કર્યો એક તો ભૂત હતું નહીં કેટલા ભૂત હતા ઘણા બધા ભૂત હતા ઘણા એટલે ઘણા બધા ભૂત હતા અને કોઈ ભૂત એવો શબ્દ ચાલુ કરે ભેંસ જેવો શબ્દ ચાલુ કરે કેવો કોઈ ભૂત ભેંસનો શબ્દ બોલે ગરજી ગરજીને કોઈ શિયાળનો શિયાળનો અવાજ કાઢે કોઈ કૂતરાનો અવાજ કાઢે કોઈ બાજનો અવાજ કાઢે કોઈ ભૂંડના અવાજ કાઢે અને આવી રીતે અલગ અલગ પ્રકારના અવાજ કાઢતા 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 જ્યાં સ્વામી હુતા હતા ને ત્યાં આવ્યા ક્યાં એવા દેવાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી જ્યાં આરામ કરતા હતા ત્યાં બધા ભૂતો અવાજ કરતા 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 અને એ પાછા ભૂતો કેવા હતા કેવા રુધિરે ભરેલા એકદમ રાતા ચોળ હતા ને લોહીથી ભરેલા હતા કંઠે માનવ આંત ઘરેલા અને ગળામાં બધું શું ધારણ કરેલું હતું ભગત ખોપડીઓ હતી બધી ભૂતો શું પહેરેલું હતું બધું ખોપડીઓ પહેરેલી છે ખોપડીઓનો હાર પહેરેલો હતો દિશે નેણ અતિ ભયંકર માથે મોટા મુવાળા ડઠ્ઠર નેણ કેવા હતા એકદમ ભયાનક હતા વિકરાળ સ્વરૂપના હતા તમે યમદંડની કથા સાંભળીએ છે ને શ્રીજી સ્વામીની તો તમને ખ્યાલ હશે કે ભૂતોનું વર્ણન એમાં આવે બધા જે યમના દૂત એટલે સમજી લેવાનું આ બધું એ ખરખું જ છે યમના દૂતના દર્શન કરો કે ભૂતના દર્શન કરો પેલા ભૂત કેવો હતા એના નિયંત્રણ એકદમ વિકરાળ સ્વરૂપના હતા ભયંકર હતા માથે મોટા મુવાળા અને પાછા માથાના વાળ કેવા હતા ભૂતના મોટા મોટા વાળ હતા એટલા મોટા વાળ એટલા મોટા વાળ કે જિંદગીમાં તમને જે એવા ભૂતના મોટા વાળ હોય અત્યાર તો તો ગિનીસ બુકમાં પણ એવું નોંધાવે છે કે આવતી હમણાં મેં જોયું તો ગિનિસ બુક વર્લ્ડમાં સૌથી લાંબામાં લાંબી દાઢી ભગત એ દાઢીને તમે એને મને ખબર હું ભૂલી ગયો છું કેટલા મીટરમાંથી હામે નું દેખાય ને મંદિર તમને ચર્ચ બતા ને હામે એ કરતાં પણ આગળ આટલી મોટી દાઢી લાંબી બોલો ક્યારની એને વધારી હશે આટલું આમ જાય આટલે એટલે આખું આમ આટલું જ જતા નહોતું પણ આટલે અહીંથી કાઢીને અહીંયાથી કાઢીને ઠેટ આમ વધી એમ એ સ્પેશિયલ વધારી રીતે હું કામ વધારી રીતે કહી દઉં ગિનીસ બુકમાં નામ નોંધાવવા માટે બધા બોલો આજે તો ભૂત બનાવવા માટે ગિનીસ બુકમાં નામ નોંધાવવા માટે બધા તૈયાર થાય બોલો ગિનીસ બુકમાં તમે એવું જોવને એટલો એટલો વર્લ્ડ રેકોર્ડ રેકોર્ડ કરતા હોય છે ને તો તમારી ખોબરીનું કામ જ ના કરે કે શું ભગવાને માનવ સર્જા છે ને એટલે આ ભૂતો છે ને આ ભૂતો એવા હતા ભયંકર નેત્રવાળા હતા મોટા મોટા વાળ હતા માથાના અલગ અલગ પ્રકારના અવાજ કાઢતા કેવી જબરદસ્ત હોય ને એટલી મોટી કાયા હોય એટલી મોટી કાયા ભરી ભૂંડા રગે રગ હાથ ત્રિશુળ અસી ને ભાલા ખૂબ ગર્વે ભરેલા માલા અને હાથમાં શું હોય ત્રિશુલ હોય હસી એટલે તલવાર હોય ભાલા હોય અને ગર્વથી ભરેલા હોય અને ચિચારીઓ નાખતા હોય ચિચારો નાખતા હોય આવું ભૂતનું સ્વરૂપ હોય પર્વત જેટલો મોટો હોય નેત્ર એકદમ ભયંકર હોય અને મોટા મોટા વાળ હોય અને બધા દરિજા ને એવું બિહામનું સ્વરૂપ હોય બોલો આટલું મોટું ભૂતનું સ્વરૂપ જોયું ભૂતનું સ્વરૂપ જોયું ખરાબ ભગત ક્યારે તમે જોયું જ ભૂત ભગત તમે જોયું ભૂત હે ભૂતના ભણકારા વાગ્યા છે કે કોઈ જગ્યાએ અંધારી જગ્યામાં ગયા હોય હે કે બધે લાઈટ એકદમ અંધારું 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 હોય અને તમને આમ થોડુંક એમ અલગ અલગ પ્રકારના પક્ષીઓના અવાજ આવતા હોય કે પ્રાણીઓના અવાજ આવતા હોય કે માનવના અવાજ આવતા હોય કે એવો ભય લાગે અંધારામાં જતા ભય લાગે ભગત તમને સે જે નહીં ગમે એટલા અંધારા મોકલી દીધું હોય એકલા હો એકલા કોઈ જોડે ના હોય હે હા ભૂત છે તો ના જવાય જાણી ગયા ભૂત છે તો ના જવાય બોલો સ્વામીને કેવું સ્વામીનો ને સુંદરજીભાઈ કેટલું કીધું ભૂત છે તો સ્વામી ને કઈ થયું જ નહીં સ્વામી કે ચિંતા શું કરો છો હે કલ્યાણ કરવાનું પણ આપણને ગમે એટલી કંઠી પહેરેલી હોય આ તો એકાંતિક ભક્તોને ન થાય કશું કંઠી પહેરેલી હોય કે ગમે એટલું પણ ગમે એક વિરાટ એક મોટું જંગલ હોય ને એકદમ ગાઢ અંધકાર 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 હોય અને એમાં સિંહ ને વાઘ ને દીપડાઓ ને શિયાળો ને તમારા પ્રાણીઓને પક્ષીઓ અને એ હોય ભીલો રહેતા હોય ને આદિવાસી કોઈ પણ હોય અને એ પણ એ એના રહેતા હોય કારણ કે એનું જીવન ત્યાં રહેવાનું એટલે એને રહેતા હોય ચાલો એ જગ્યા જંગલ હોય એકદમ જંગલમાં જંગલ પ્રાણીઓ પક્ષીઓ જ છે ખાલી બરાબર એકદમ ગાઢ અંધકાર છે ને એમાં તમને એકલા મૂકવામાં આવે તો ભગત શું થાય કે જાઓ પાંચ કિલોમીટર છે બે માઇલ છે તમારે આખું વિંધી ના છે તો જાઓ હે ચાલો તમને ના કે કોઈ ભૂત નથી તો લાગે કોઈ કીધું નથી છતાં પણ બીક લાગે છે બીક લાગે ને તમને ભગત લાગે લાગે ને કોઈ ના હોય તો લાગે લાગે કંઠે પહેરી હોય લાગે 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 તો એકલા ભૂત છે ને કંડારી કેતા આપણે પાછળ એકદમ ઠેઠ વાડી છે વાળી છે ગુરુકુળમાં ગુરુકુલમાં ના જ હોય કારણ કે મહારાજ હોય સંતો હોય ગુરુજી હોય એટલે નાદ હોય ત્યાં પણ છેક છેડે કંડારી આપણા ગુરુકુલની પાછળ એ અહીંયા શેઢો જાય છે આખો તે એ તરફ અમે એ આપણે પાછળ તો વાડી છે ગુરુકુલમાં પાછળ વાડી છે ને પાછળ વાડી છે વાડી છે વાડીની પાછળ પછી એ બીજાની કોકની છે એટલે એક વાર છે ને આ તો મેં જોયેલું છે એ સત્યતા અને પૂરેપૂરા એ અનુભવમાંથી અને આજે પણ એ અનુભવ મારી સામે જ છે એટલે અનુભવમાંથી નીકળેલો છું એટલે મને એવો અનુભવ થયો આ તો ભૂતનું સ્વરૂપ કેવું હોય તમને કહું સત્ય ઘટના છે અને સત્ય વાત છે અને સંપૂર્ણ અનુભવ ભરેલી છે એટલે ગુરુજી સાથે હું હતો ત્યાં હું ગુરુજી સાથે ત્યાં ગયો એટલે મારી આદત પેલા નાનપણમાં કેવી હતી તમને જણાવી દઉં ખાલી કે ગમે ત્યારે થાય તો હું વાડીમાં જતો રહ્યો ક્યાં જતો રહ્યો વાડીમાં જતો રહ્યો આપડે ગુરુકુલની વાડી મોટી એટલે તો તમારે ખુલ્લે ફરાય વિશાળ એકદમ ફરાય એટલે વાડીમાં જતો રહેતો હતો ને વાડીમાં જતો રહેતો તો એટલે પછી પાછળ નહી શેઢા શેઢાપાઈ ગયો ખાલી એટલે ગુરુજી સંતોને પૂછ્ય કે ક્યાં છે પેલો પેલો ક્યાં છે પેલો ક્યાં છે તે ગુરુજી પણ ફરતા 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 ત્યાં આવ્યા કે શું કરે છે પછી ગુરુજી અહીં કે શું થયું મેં તું કહી નહીં ગુરુજી ખાલી અહીં એમ એટલે એ પૂરું થયું એટલે ગુરુજી કે બેટા આયા આવવાય નહીં બહુ મેં તું હારું ગુરુજી વાંધો નહીં આટલું કીધું પછી થોડીક વાત કારણ કે મારી આદત હતી બહુ વાડીમાં જવાની વાડે વારે એટલે સંતો પણ ગમે ત્યારે મને બોલાવવાનું થાય કે ગુરુજીને કે કે ક્યાં ગયા ક્યાં ગયા વાડીમાં 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 એટલે ગુરુજી કે આને વાડીમાં જવાનું તળાવવું પડશે આ જો પછી વાડીમાં વાડીમાં ઘુમા કરશે ને તો અઘરું પછું મારે એટલે પછી ગુરુજીને ખ્યાલ તો ઘણા દિવસથી ગુરુજીને ખ્યાલ તો કે આ વાડીમાં છે વાડીમાં છે વાડીમાં એટલે આખો દિવસ ના આવો હવે દિવસે હોય ક્યારે ખાનજે હોય એ રીતે એટલે ગુરુજી આને વાડે માથે તળાવવું પડશે મહાપુરુષને તેવું હોય એન કેમ પ્રકારે તળાવવાનું હોય એટલે એ દિવસ આખો એના માટે સર્જણ હોય એ આખું નિમિત્ત બન્યું એવું જ હતું આખું એટલે હું બેઠો હતો મને હું ત્યાં બેઠો વાતચીત હું ગુરુજાર કરતો હતો એટલે હું આમનો બેઠો હતો અને ગુરુજી આમના બેઠા હતા અને સરસ મજા એકદમ એકદમ અંધારું થવા આવ્યું હતું એકદમ અંધારું તો થઈ ગયું હતું આઠ આઠ સવા આઠની ઘટના હતા ઘટના છે આઠથી આઠથી પંદરની વચ્ચેની અંધારું થઈ ગયું હતું અને થોડુંક નોર્મલ જેવું જોઈએ એક ટકા જેટલું જે નોર્મલ તો અંધારું જ હતું કે દેખાય ખરા તમ થોડું નોર્મલ અંધારું જેવું જોતું એટલે ગુરુજી આમ બેઠા હતા અને હું આમ બેઠો હતો એટલે ગુરુજીએ મને એમ કીધું કે બેટા તું પાછળ ના જોતો શું કીધું મને શું કીધું ભગત તું પાછળ ના જોતો મેં કીધું સારું પાછળ તું ના જોતો આંખ તું બંધ કરી દે તું આંખ બંધ કરી શું કીધું જ્યાં સુધી હું તને આંખ ખોલવાનું ના કહું ત્યાં સુધી તું આંખ ના બંધ રાખજે એટલે ગુરુજી તો ઊભા થયા મેં તો આંખ બંધ કરી દીધી ગુરુજીને કીધું એટલે મેં તો આંખ બંધ એટલે ગુરુજી ઉભા થયા ગુરુજી ઉભા થયા એટલે તરત જ ગુરુજી દોટ મેલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી એટલે મને ભણકારો એટલે મેં જેવી આંખ ખોલીને ત્યાં તો આખું આમ એકદમ એમ અદ્રશ્ય ના થતું આખું આમ ભૂત આમ એકદમ આખું વ્હાઇટ કલરનું આખું આમ બે હમણાં સ્વરૂપનું આખું આમ ઊભું હતું અને આખો અમેદશ્ય થતું હતું અને ગુરુજી જે સ્વામિનારાયણ સ્વામી બહુ પાડીને તો આખું અદૃશ્ય થઈ ગયું આખું અદ્રશ્ય થઈ ગયું અદૃશ્ય થઈ ગયું અને એ ભૂત મેં જોયું અને વીસથી બાવીસ ફૂટ જેટલું મોટું હતું અને લાંબુ એટલું મોટું વીસથી બાવીસ ફૂટ લાંબુ હતું અને વ્હાઇટ હતું અને એ જેને બિહામનું સ્વરૂપ જોવું ને તો આજની તારીખે એ ભૂતના દર્શન થયા પછી કહેતા એ ભૂતનું સ્વરૂપ જોયા પછી આજની તારીખે ક્યારે હું વાડીમાં નથી જતો ક્યારે સાંજ પડે ને ભગત પછી વાડીમાં નથી જતો નથી જતો એટલે ત્યાં નથી પણ બીજાનો શેઢો હતો ને બીજાને વડે ને ત્યાંથી આખું આમ થયું હવે મહાપુરુષ જાણતો હોય મહાપુરુષને કલ્યાણ કરવાનું હોય એટલે માર ગુરુજી તો સોમનારાયણ સોમનારાયણ કરીને અદ્રશ્ય કરીને ધામમાં મોકલતા હોય પછી ગુરુજી મને હાથ પકડે પછી તો એ મેં જોયું પછી તો મને તો આમ આમ થઈ ગયું પછી તો ગુરુજી હાથ પકડી લેવા કે તને શું થયું મેં તો ગુરુજી મારથી કે બેટા એ આવું હતું હવે આજ પછી તું ન્યા જતો પછી મને જે ભય ઘરી ગયો ભય એટલે મીન્સ કે સારું ત્યાં જવાય એવું હવે નથી એટલે ગુરુજી પછી જ મને કીધું કે બેટા તારે કંઈ પણ આ પાછું બાથરૂમ અહીંયા સંતોના બાથરૂમ ક્યાં છે ખબર સંત નિવાસ અહીંયા છે ને થોડુંક જ અંતરે બાથરૂમ છે એટલે એ બાથરૂમ પાયે પણ એકદમ બાથરૂમની પાછળ આખી ખાડી પસાર થાય છે અને આ બાજુ નકરા જંગલ જંગલ જ છે ત્યાં એટલે વાડી છે ચંબરૂ છે એવું છે બધું ત્યાં ચીકુડી છે ને એવું બધું છે બહુ સરસ છે એટલે એકદમ બાથરૂમ ત્યાં બનાવવામાં આવ્યા છે એટલે મને કહે બેટા તારે એકલા જ ન જાવું તારે સ્નાન કરવા જાવ તારે કોકને લઈ જવા અને બાથરૂમ જાવ તો આપણે ઉપર બાથરૂમ છે ત્યાં જઈ આવું સારું વાંધો પણ આજ દિન તે ઘડી એ બાથરૂમ મારે નાવા જવું હોય ને ભગત આજની તારીખે સાત વાગ્યા પછી તો મારી જોડે કોક હોય કોઈક પાર્ષદ હોય કા સાધુ હોય કે કોકને ત્યાં બેહડવું એટલે હું ત્યાં સ્નાન કરી લઉં ત્યાં સુધી ઓલા ભગતને બેહવાનું ત્યાં સુધી એ ભગતને બેહવાનું અને પછી સાંજે પણ વાડીમાં જતો નથી ત્યાં એટલે એનું સ્વરૂપ એવું નથી ત્યાં પણ એક પ્રકારની સત્પુરુષની આજ્ઞા સત્પુરુષની આજ્ઞા ઘણું બધું આપણને સમજાવી દેતા હોય છે કે કઈ રીતે સત્પુરુષ આપણા જીવનથી એ વસ્તુ અમુક વસ્તુ કાઢતા હોય આપણને ખ્યાલ ના હોય ખ્યાલ ના હોય એટલે ભૂતનું સ્વરૂપ આવું બિહામણું હોય છે એ જોયું હોય ને એ અનુભવ્યું હોય ને તેઓ ખ્યાલ આવે પણ એનાથી ભય પામવાનો હોય નહીં કારણ કે જેની ઉપર સ્વામિનારાયણની મહેર હોય ને જેની ઉપર સદગુરુની મહેર હોય ને એના ભૂતના ટોળા કંઈ ના કરી શકે કંઈ કરી શકે કંઈ કરી શકે કઈ કરી શકે એ દિવસે વાડીમાં હું હતો તો કઈ કર્યું કશું જ કર્યું એનું કારણ મહાપુરુષનું છત્ર હતું મહાપુરુષનું છત્ર હતું મહાપુરુષે તો એનું કલ્યાણ તો કર્યું એનું કલ્યાણ કર્યું એ ભૂતનું તો કલ્યાણ કર્યું કારણ કે એ ભૂત હંમેશા ભૂત હોય પ્રેત હોય કોઈ પણ કુસંગ હોય જીવી કુસંગી જીવ હોય એ સતપુરુષના આશરે જ્યારે આવે છે ને ત્યારે શુદ્ધ કરે કરે ને કરે એને ભગવાનના ચરણે પહોંચાડે પહોંચાડે ને પહોંચાડે એવી રીતે આ ભૂતનું સ્વરૂપ આ એકદમ ત્રિશુળ તલવાર ભાલા ધારેલું હતું ચાલતા ડોલાવે છે જો મહી ભટકે જોર જોર થી અહીં અને એટલું જોર જોરથી ચાલે એટલું જોર જોરથી બુદ્ધિ પછાડે ને સ્વામી તો હોતા હતા ને સ્વામી બધું જાણતા હતા સ્વામી આંખ બંધ કરીને બધું જોતા હતા ભૂતનો ઉપદ્રો બધો સ્વામી જોતા હતા બધું જોતા હતા સ્વામી કે ભલે તો નાચવા દે ત્યારે એટલે ભૂત પેલા સ્વામીને ડરાવવાનો પ્રયત્ન કરતા હતા એટલે ચાલતા ડોલાવે છે જો ભટકે જોરથી અહીં થઈ એટલા અવાજ કરતો હતો કે બધી જે વસ્તુ હતી ને એ અહીંથી તૈન તૈથી ત્યાં ને એકદમ જેમ ફાવે એમ બધું કરાવવા લાગતા હતા મરેલા પશુને લઈ હાથે કોઈ ફરે હાડ નાખી માથે અને હાથમાં પણ શું હતું મરેલા પશુ હોય માંસ હોય અને કોઈ માંસ ખાતું હોય અને મરેલા પશુ હોય એને પેખતા હોય આ તો બધાય ભૂત એકબીજા મળીને પશુને પેખતા હતા કોઈ ચૂથી અતિશય આમિષ પીવે રુધિર કરીને રીષ પછી જે માંસ હોય ને પશુનું જે માંસ હોય ને રુધિર હોય ને એ માંસ કાઢી કાઢીને રુધિર કાઢી કાઢીને આ ભૂતો પીતા હતા આ બધું અદૃશ્ય રૂપે થતું એ બધું આ બધું એવું ને આ અલૌકિક રીતે ના દેખાય પણ પરંતુ જ્યારે નીકળ્યા બધું અદૃશ્ય રૂપે બધું દેખાતું એ કોને જ દેખાય એ મહાપુરુષો એ દેખાય જેને કલ્યાણની સત્તા ભગવાન હોપેલી હોય અને જેનું કલ્યાણ કરવાનું હોય એવી રીતે આખું એક ચોખ્ખું જ ફી થયેલું ન્યાય દેખાય અને આ મેં ક્યારે દેખાય તમને અને તમને જો ભય પહેરી ગયો ને તો તમને દેખાઈ જાય જો હૃદયમાં ભય પેસી ગયો તો તમને ભૂત દેખાય 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 ને દેખાય છે અને ભૂત ના હોય ને તમને જો ભય પેગ્યો ને તોય તમને ભૂત દેખાય ભય હોય ને જો ભૂત ત્યાં ને તોય છતાં પણ તમને બીજા ત્રીજા અવાજથી તમને ભય લાગી જાય લાગી જાય લાગી જાય ને લાગી જાય એટલે આ ભૂત હતા ને એકદમ એવા હતા કે પશુઓને કાપી કાપીને એનું જે રુધિર હોય માંસ હોય એ ખાતા કોઈને ધડ વિનાનું શીર કોઈને શીર વિના શરીર કોઈને ધડ હોય કેટલા કોઈને માથું હોય ખાલી પશુનું કોઈ માનવનું માથું હોય તો કોઈ માનવના પગ હોય ખાલી તો કોઈ પશુના પગ હોય આ બધાને પેખી પેખીના બધા ભૂતો ખાતા હતા ફરે અહીં તહી જોર જોરે કરે હાકળા તે ન હોરે અને એટલું બધું જોર કરે એટલા બધા હાકલા પડકારા કરે ને અને એટલી ચિચારીઓ પાડે ને એની વાત જવા દો આખું ગામમાં હમળાય આખા ગામમાં એ ચિચારો એટલે પક્ષીના સ્વરૂપમાં કરતા હોય મેં કીધું આગળ પક્ષીના સ્વરૂપમાં ભૂત કરતા હોય કોઈ વાઘના સ્વરૂપમાં કોઈ શિયાળાના સ્વરૂપમાં કોઈ સિંહના સ્વરૂપમાં કોઈ પક્ષીઓના સ્વરૂપમાં બાજના સ્વરૂપમાં ઘુવડના સ્વરૂપમાં કૂતરાના સ્વરૂપ રૂપમાં એટલે અલગ અલગ પશુ અને પ્રાણીના અવાજ કાઢે અને આખા ગામમાં એ સંભળાય આખા ગામમાં કોઈ ફાડે મોટી મોટી આંખો કોઈ વીંજે લાંબી લાંબી પાખો કોઈ મોટી મોટી આંખો ફાડતા હતા કરે કોઈ ઊંચી ચીચિયારો સુણી તમર ચડે જો ભારી અને એટલી મોટી ચીચિયારો ફાડે ને તો બધાને તમર ચડી જતી હવે આખા ગામમાં જ કૂતરા ભસે કેવું થાય ભગત અહીંયા તો નથી ભસતા પણ ઇન્ડિયામાં જ લોયામાં જાઓ તો શું થાય જોઉં તમારે લોયામાં તમે જાઓ ને એ તો સંતોને પૂછવાનું કે કૂતરા કેટલા ભસે રાત્રે કૂતરા કેટલા ભસે એક વાર તો એક ભાઈ ત્યાં બહુ કૂતરો ભસતો હશે બહુ કૂતરો ભસતો હશે એટલે એને એમ થયું કે આ બહુ કૂતરું ભસ્યા કરો ઊંઘવા દેતો નથી વાડીમાં હું તો એ ભાઈ એટલે હું તો બહુ કૂતરો ભસતું બહુ કૂતરો ભસ કર્યું હે ને ખબર આજે વાત છે આજે જો કૂતરું ભસ્યું ને એટલી વાર છે તે કૂતરું ભસતું હતું એટલે કર્યું હું બે ત્રણ જણા ભેગા થઈને એ કૂતરાને પકડી લીધું શું કરું કૂતરાને પકડી લીધું કૂતરાને પકડીને પછળો કોથળો ના આવે બેગ ના હોય અહીંયા ગાર્બેજ પેક કે બરાબર ને કોથળા જ હોય કોથળામાં એક કૂતરાને નાખી દીધું કૂતરા નાખીને પછી કોથળા બાંધી દીધો બાંધીને પછી એ બે ત્રણ દાંડીઓ મારી છે ને એવી ઠોકી ઠોકી એને મારે છે ને કૂતરાને પછી મારીને ગાડીમાં બેસાડીને એક કૂતરાને ઠેર નદી કિનારે મેલી આવ્યા નદી કિનારે મેલે ને પાછા બે દિવસમાં પાછું હતું કૂતરું પાછું ત્યાં ત્યાં આવી ગયું પાછું હતું ને ત્યાં ત્યાં રસ્તો ગતું ગતું આવી ગયું હા ભાઈ કે હારા કૂતરાની જાત તો કેવી મૂક્યા છતાં પણ પાછું આવી ગયું અરે એટલા કૂતરા મોટા મોટા અવાજ ને તો ઊંઘવા ના દઈ આજે તમે લોહામાં જાઓ ને ભગત તો સંતોને પૂછું ગુરુજીને પૂછ્યું કે ગુરુજી ઊંઘ આવે રાત્રે તો તમને કહે સંતોને પૂછું ઊંઘ આવે તો કહે તમને એટલા કૂતરાઓ અવાજ કાઢતા હોય છે ને વાત જવા દે અને પાછું એક કૂતરું ના હોય આખી ટીમ હોય એની આખી ટીમ હોય ક્રિકેટમાં કેમ અગિયાર ટીમ હોય ફૂટબોલમાં કેમ ટીમ હોય એમાં લોકોની આખી ટીમ હોય અને એ જે કૂતરાની ટીમ હોય તો તમારે જોવા જેવી હોય આખી કૂતરાની ટીમ તમે જોઈ છે ન જ જોઈ કૂતરાની ટીમ જોવા જેવી હોય ક્યારે હવે ભલા મને તમે આ રીતે કૂતરાણ ટીમ નથી જોઈ નહીં ન જોઈ કૂતરાની ટીમ જોવા જેવી હોય એટલે ફ્રેન્ડશીપ ના હોય એની આ તો હરખરકા ના હોય ને ભાઈ બંધો ના હોય ને એ ટીમ વળી આવે એટલે બધા હરખેરખા ભાઈ બંધો ભેગા થાય શું થાય પછી દસ બાર કૂતરા ભેગા થઈ જાય હરખેરખા શું થાય ઇન્ડિયમ જોવા મળે અહીંયા જોવા મળે અહીંયા ઘરમાં કૂતરા તમે જોનો એકદમ સાયલેન્ટ હોય એકદમ સાયલેન્ટ હોય બિલાડી એકદમ સાયલેન્ટ હોય હોય કે ના હોય કારણ કે સાયલેન્ટ દેશ એટલે સાયલેન્ટ હોય ને પણ સાયલેન્ટ બહુ ખતરનાક હોય હો સાયલેન્ટ ખતરનાક સાયલેન્ટ વ્યક્તિ બહુ ખતરનાક હોય એ કૂતરું હોય તો પણ ભલે માનવ હોય તો પણ ભલે કોઈ પણ હોય સાયલેન્ટ જેટલી વસ્તુને એટલી બહુ ભયંકર હોય જોજો એટલે બે સ્વરૂપમાં એનો અર્થ લઈ શકાય સાયલેન્ટ વ્યક્તિ પણ સારો હોય જે શાંતિ હોય વાળો હોય જે ધર્મવાળો હોય જેનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હૃદયમાં રમતા હોય એ શાંત હોય ઠરેલો હોય એ વાત આખી અલગ છે પરંતુ એ અમુક તો એવા હોય એવા શાંત હોય કે ખબર પડવા દે નહીં તમે જોજો પ્રાણીઓમાં એવું હોય અમુક પક્ષી છે ને એવા હોય અમુક આ કૂતરાઓ એવા જ હોય કે શાંત દેખાય તમને તમને શાંત દેખાય પણ જ્યારે સમય ત્યારે તમને એકદમ બાચકું પણ ભરી લે એ માનવ પણ એવા હોય ઘણા બધા તમે જોજો સંસારમાં તો તમને રોજ બરોજ અનુભવ થતા જ હોય થતા હોય કે ના થતા હોય તમને તો વાર છે સંસાર મંદર જતા પેલા વિચારી લેજો કઈ આવું છે કે નથી આવું અનુભવ થતા પેલા એટલે સંસારમાં આવું હોય શાંત દેખાતા હોય પણ સમય એકદમ એવી તરાપ માલે ને એવી તરાપ માલે ને તર આપણે ખરા આને મી એવો નતો જણ કે આવો નીકળશે એટલે શાંત પાણી ઊંડા હોય ઊંડા બેસ્ટમાં બેસ્ટ છે ને જે વ્યક્તિ જે હોય ને એવો દેખાય જાય ને એ તમારે મસ્ત માણસ એ તમને કડવું કહી દે પણ તમને સાચું કહેતો હોય સાચું હોય એ મહાપુરુષ જ આપણને એવા મળે અને ઠાકોરજી મહારાજ એવા મળે એટલે એની ચિચારો સાંભળીને આખું ગામ ત્રાહીમામ થઈ ગયું આખું ગામ ત્રાહીમામ થઈ ગયું ઊંઘવા ના દે કોઈ પણ કામ કરવા ના દે કેટલા ઉજાગરા થતા એટલે ઘણી બધી ચિચારો કરતા હતા ઉડાડે ઘણા ઉડાડે મૂત્ર પુરુષ ઘણા ચોપડે લઈ તે શિષ્ય અને આ ભૂતો શું કરતા હતા જે પેશાબ હોય જે દારૂના બોટલ હોય એ એક બે એકાબીજા ઉપર ઉડાડે આ ભૂતોને તો અપવિત્ર જોય બધુંય એને કાંઈ ધર્મ તો હોય નહીં કાંઈ એટલે બધું જ અધર્મરૂપી બધી જ ક્રિયા કરતા હતા મારે દુર્ગંધો માથા ફોડ પરુ લીટ મજા ને હાડ અને એટલા બધા ગંધાતા હતા એટલા બધા ને એની વાત જવા ભલે ભલાની છાતી એવો ભયંકર અતિ ભૂંડા ભેગા થયા છે ઝુડમન ઝુંડા એટલે આવી રીતે બધા ભૂતો બધા ભેગા થયા અને બધા ભૂખો બધા ભૂતો ભેગા થઈને એટલી બધી ચિચારો પાડે ને એટલા બધા એટલી વિચિત્ર ચેષ્ટાઓ કરે ને એની વાત જવા દો તે તો આવ્યા ભેગા મળી સહુ કરતા જ બૂમ બરાણ બૂમ બરાણ બહુ આ રીતે બધા ભેગા મળી એમ બધા બૂમ પાડતા પાડતા આવી જીયા સંતે કર્યો તો નિવાસ એ ઓરડાની આસે પાસે આવી રીતે જ્યાં સંત હુતા હતા ને સ્વામીને ખ્યાલ તો આવી ગયો કે આવી ગયા છે અવાજો અવાજ પરથી સ્વામીને ખ્યાલ આવી ગયો હતો સ્વામીને જ્યારથી ભૂજો આ ભૂતોએ ચિચર્યો પડે ચાલુ કરીને અલગ અલગ પ્રાણીઓના અવાજમાંથી એટલે ખ્યાલ આવી ગયો કે ભૂતો નો પ્રવેશ થઈ ગયો છે એટલે સંતો જ્યાં હતા ને ત્યાં ભૂતો બધા ભેગા થઈને કારણ કે એનું રહેવાનું સ્થાન જ કયું હતું એ ઓરડો જ હતો જ્યાં સુંદરજીભાઈ સ્વામીને રહેવાનું સ્થાન આપ્યું એ સ્થાન જ ભૂતો રહેતા હતા એટલે ભૂતોને થવા લાગ્યું મારા સ્થાનમાં કોણ થાય કે ના થાય થાય કે ના થાય ભૂતન થયું કે અમારા સ્થાનમાં કોણ આવ્યું અમારા સ્થાનમાં કોણે નિવાસ કર્યો ખબર છે અત્યાર સુધી કોઈ આ સ્થાનમાં નિવાસ કરતો નથી કોઈ આ સ્થાનમાં જે નિવાસ કરવા છે કોઈ જીવતો નથી રહ્યો તો સાહસ કોણે કર્યું કોને સાહસ કર્યું એટલે જ્યાં સંતો હતા જે આ સંતે કર્યો તે નિવાસ એ ઓરડાની આસપાસ આજ ઘણા રાજી છે મનમાં મળ્યા માનવ ઘણા દનમાં મારી ખાસું ખૂબ લેર કરી પીશું રુધિર તો ખોબા ભરી અરે ભૂતો પણ પ્રસન્ન હતા ભૂત પણ પ્રસન્ન હતા ઘણા દિવસથી ખાવા મળ્યું નથી ઘણા દિવસથી કોઈ માનવ આવ્યો નથી માનવને માર્યો નથી એનું રુધિર મળ્યું નથી એનું માંસ મળ્યું નથી આ વખતે આનંદ છે ખૂબ આ વખતે આનંદ છે એટલે બધા એકબીજા ભૂતો એકબીજાને કહેવા લાગ્યા આજે તો હું આટલું માંસ ખાઈશ તું આટલું રુધિર પીજે એટલે બધા નક્કી કરી દઉં બધા ને એમ થવા લાગ્યો આજે તો સુખનો દાડો છે આજે તો ઘણા દિવસ પછી સુખનો દાડો ઉગ્યો છે કારણ કે આવું સુખ ક્યારેય મળે નહીં ક્યારે અહીં માનવ જોયા નથી અને આજે માનવ અહીં પ્રથમ વખત પધારે છે સાહસ કરીને તો આજે આપણને આનંદ આવશે અને જ્યાં ભૂતો આવે છે અને સંતો સૂતા છે સંતો એકદમ ભગવાનની મૂર્તિમાં લીન થઈને આરામ કરે છે અને આરામ કરે છે ને ત્યાં ભૂતો સ્વામી આગળ આવીને અનેકવિધ ચેષ્ટાઓ કરવા લાગે છે અનેકવિધ ચેષ્ટાઓ કરવા લાગે છે અને ચેષ્ટાઓ કરીને છે ને એકબીજાને કહે છે હું આ સાધુને પકડું તું આ સાધુને પકડ તું આમ કર તું આમ કર તું આમ કર એમ બધું નક્કી કરી રાખે છે એમ નક્કી કરી રાખે છે ને એમ નક્કી કરીને જ્યાં સાધુ સૂતા છે એ સાધુ સૂતા છે અને ત્યાં આવે છે અને ત્યાં આવીને સંતોના દર્શન થાય છે દર્શન થતાં એને સંતોને જોયા આ બે મહાત્મા છે એટલે નક્કી કર્યું તું આ કરજે તું આ કરે તું આ કરજે તું આ કરજે અને જ્યાં નજીક જાય છે ત્યારે શું થાય છે એ આપણે વાત કાલે દોહરાવી છે કથાને પૂર્ણ કરી છે બોલો ઘનશ્યા મહારાજની જય શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેશ્વરમ भक्तिधरमात्मजं वासुदेहं हरे माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे महाराजनी जय